गुड मॉर्निंग ऑल ऑफ यू। अपने सब्जेक्ट सीएस नी अंदर कम्युनिकेशन स्किल नी अंदर घना लेक्चर थया। अपने कम्युनिकेशन स्किल सीखी। हवे आ सब्जेक्ट एवो छे के भाई अपने कदाच 3-4 लेक्चर सुधी कदाच अपन मजा पण आवे अने पछी आपणने छे ने बोरिंग फील थाय, पण एक टॉपिक तरीके अपने आव्यो छे एटले स्वीकारो तो पड़शे ज। तो यूनिट पहलो जे आपणे चालतो हतो बराबर छे, एमां टॉपिक एक छे, क्वेश्चन छे वर्बल एंड नॉन वर्बल कम्युनिकेशन। अत्यार सुधीमां 2-3 वखत सुधी पूछायेलो आ क्वेश्चन छे वर्बल एंड नॉन वर्बल कम्युनिकेशन। हवे वर्बल एटले शू अने नॉन वर्बल एटले शू ए आपणे आगळ मे एक लेक्चर नी अंदर समजाव्युं हतुं अने कदाच याद ना होय तो फरीथी आपणे एक वखत वात करी दई। वर्बल एटले शुं थाय के जे आपणे बोलीए छीए शब्दों द्वारा जे वस्तु अपने लोगों ने समझाए छे एने कहवाय वर्बल, बराबर छे, जेमा शब्दों नो उपयोग थाय छे एने कहवाय वर्बल। अने नॉन वर्बल एटले शुं तो के हाव भाव थी बोयला वगर पण कम्युनिकेशन थाय, तो बोयला वगर जे कम्युनिकेशन थाय एने कहवाय नॉन वर्बल। वर्बल एटले एमा शब्दों नो उपयोग थाय, नॉन वर्बल एटले एमां शब्दोनो उपयोग थाय नहीं। घणी वखत आपणे आवी वात करता होय एटले आववानुं जावानुं कहे छे, आम वात करीए तो सरस लागे छे, ई वात के आम निशानी करे एटले ओके बराबर छे। नानो बाळक छे ई रोतुं होय तो एना मम्मी समजी जाय, बराबर छे, भूख लागे छे एटले ई बधी वस्तु બોલ્યા વગર ઘણી બધી વસ્તુ સમજાઈ જતી હોય છે, બરાબર છે। તો ચાલો પહેલા વર્બલ સમજીએ અને પછી નોન વર્બલ સમજીએ, આ રીતે આપણો 14 માર્કનો એક આખો ક્વેશ્ચન पूरो थशे। तो वर्बल रिलेटेड टू वर्ड। हवे वर्बल जे आखो शब्दों द्वारा जोड़ायेलो छे, एमां शब्दों आपेला होय छे, बराबर छे। द टर्म वर्बल मीन्स रिलेटेड टू वर्ड एंड द यूज ऑफ वर्ड, यूज ऑफ वर्ड एनी अंदर शब्दों नो उपयोग पण थयेलो होय छे, बराबर। आ एक भगवाने आपने ह्यूमन बीइंग एटले मानव जातने गिफ्ट स्वरूपे भगवाने आप्युं छे, शब्दो बोलवानी जे आपने शक्ति आपी छे भगवाने एक गिफ्ट तरीके आपी है। जो तमे वर्बल कम्युनिकेशन न करी सकता होय तो आ तमे तमने जीवन ज न माणी सकत, बराबर छे। तो आखो दिवस मूंगा बेसीने करवू शुं, बराबर छे। आपणे वर्बल कम्युनिकेशन करीए छे थ्रू स्पोकन वर्ड। આપણે વર્ડ બોલીએ છીએ એના દ્વારા આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર છે। આની અંદર પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન ઇન્વોલ્વ ધ યુઝ ઓફ કોમન સેટ ઓફ સિમ્બોલ, એની અંદર અમુક કોમન એવા શબ્દો હોય છે એનો સિમ્બોલ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ। એ સિમ્બોલ છે એ છે વર્ડ, થ્રુ સ્પોકન વર્ડ બોલીએ છીએ, એ શબ્દો છે એ આપણા સિમ્બોલ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અને એ એક્યુરેટ શબ્દ અને પાવરફુલ સિમ્બોલ તરીકે ઉપયોગ થાય કે જે બધા લોકો સમજતા જ હોય, જાણતા જ હોય એવા જ શબ્દો આપણે બોલીએ છીએ એને સિમ્બોલ કીધા છે। અહીંયા સિમ્બોલ એટલે નિશાની સ્વરૂપે નહીં લઈએ અહીંયા આપણે। તો અહીંયા થઈ વાત આખી વર્બલ કોમ્યુનિકેશનની। તો વર્બલ કોમ્યુનિકેશનમાં તમે તમારી રીતે પણ લખી શકો કે એટલે બોલવું, શબ્દો દ્વારા બોલવું, એમાં શબ્દોનો ઉપયોગ કરી શકાય। ભગવાને માનવ જાતને સરસ મજાની ભેટ આપી છે કે વ્યક્તિ બોલી શકે છે, બરાબર છે, અને એ વર્ડ છે એક્યુરેટ એટલે ચોક્કસ યોગ્ય હોય અને પાવરફુલ સિમ્બોલ હોય, બરાબર છે, એને એવું પણ કહી શકાય। હવે વર્બલ કોમ્યુનિકેશનમાં આવે શું ઓરલ કોમ્યુનિકેશન। ઓરલ એટલે શું થાય, મોઢેથી બોલવું, મોઢે બોલવું, બરાબર છે, જે બોલીએ ને એટલે આ બે એકબીજા સાથે કનેક્ટ છે એટલે આની અંદર આપણે ઓરલ કોમ્યુનિકેશનને છોડી દેશું। તો ઓરલ કોમ્યુનિકેશન એટલે શું, તો કે કોમ્યુનિકેશન થ્રુ સ્પોકન વર્ડ ઇઝ નોન ધ ઓરલ કોમ્યુનિકેશન। જે તમે અહીંયા કોમ્યુનિકેશન થ્રુ સ્પોકન વર્ડ કે તમે બોલીઓ જે શબ્દો બોલો છો, બરાબર છે, એને ઓરલ કોમ્યુનિકેશન કહેવાય। એટલે આપણે ક્લાસરૂમની અંદર બેઠા હોય તો બે વિદ્યાર્થીઓ વાતો કરે તો એ ઓરલ કોમ્યુનિકેશન કહેવાય, બરાબર છે। તમે ફોનમાં કોઈ અરે વાત કરો તો એ ઓરલ કોમ્યુનિકેશન કહેવાય। એમાં એક વ્યક્તિ સેન્ડર હોય અને એક વ્યક્તિ રિસીવર હોય, આપણે આગળ પ્રોસેસ જોઈએ તો સેન્ડર છે એ સ્પીકર કહેવાય અને રિસીવર છે એ લિસનર કહેવાય।
અને આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, યાદ રાખજો. વર્બલ કોમ્યુનિકેશનની અંદર સૌથી અગત્યનું ફેક્ટર કોઈ હોય તો એ બોલનાર અને સાંભળનાર છે, બરાબર છે. તો ચાલો આપણે હવે આ જ ટોપિકને થોડોક આગળ આપણે જોતા જઈએ. મેં તમને પીડીએફ આપી છે, તો એ પીડીએફ પ્રમાણે જ આપણે બધા લેક્ચરો લેવાય છે, તો આપણે એક એક લેક્ચરની સાથે પીડીએફ પણ જોડેલી હશે, તો એ પીડીએફ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી, એ પ્રમાણે આપણા લેક્ચરો આવતા જશે, બરાબર છે. તો હવે આ લેક્ચરને આપણે આગળ વધારીએ. તો હવે આપણે વર્બલ અને નોન વર્બલની અંદર, એની અંદર પહેલું જે આવતું હતું એ ઓરલ કોમ્યુનિકેશન હતું. તો ઓરલ કોમ્યુનિકેશન એટલે શું, એના વિશે આપણે માહિતી મેળવી. હવે ઓરલ કોમ્યુનિકેશનની અંદર આ બે ચાર્ટ જે અહીંયા આપ્યા છે, બરાબર છે, એક એક પોઈન્ટ આપ્યા છે, ચાર્ટ ના કહી શકાય, પોઈન્ટ આપ્યા છે. એની અંદર કઈ વસ્તુ જો ફેક્ટર એટલે પરિબળ ઇન ઓરલ કોમ્યુનિકેશન, તો કોમ્યુનિકેશનમાં કયા કયા પરિબળો આવે છે, કયા પરિબળો છે કે જેને કારણે આપણે ઓરલ કોમ્યુનિકેશન છે એ બોલવી પડે છે, બરાબર છે. એમાં વાતચીત કરીએ તો પહેલાં તો સ્પીકર હોય એની અંદર. સ્પીકર વગર તો ભાઈ ઓરલ કોમ્યુનિકેશન થઈ જ ન શકે. એટલે સ્પીકર હોય એટલે બોલનાર, હાઉ હી સ્પીક, એ કેવી રીતે બોલે છે, બરાબર છે, એનો એ પણ પરિબળાની અંદર ભાગ ભજવે છે. વોટ વોટ હી સ્પીક, બરાબર, એ શું બોલે છે, કેવી રીતે બોલે છે, શું બોલે છે. વોમ, કોને કહે છે, સાંભળનાર, લિસનર કોને કહે છે. ભાઈ એકલો એકલો બોલતો હોય તો એ પછી ના કહે, કારણ કે સામેવાળો સમજતો જ નથી. તમને ખબર છે આખી પ્રોસેસ બોલવાવાળો છે, એ સાંભળનાર વ્યક્તિને સમજીને, સાંભળનાર વ્યક્તિને જવાબ આપે ત્યારે આખી કોમ્યુનિકેશન ચેનલ એ કમ્પ્લીટ થાય, આપણે આગળ જોયું હતું. પછી ફીડબેક આપે છે, બરાબર છે, જે વસ્તુ એને માહિતી રિસીવ કરી હોય એમાંથી ફીડબેક આપે છે. આવી આખી આખી પ્રોસેસ થાય, બરાબર છે, જે આપણે પ્રોસેસ ભણ્યા હતા એ જ પ્રોસેસ આની અંદર છે. પ્રીરિક્વાઇઝિસ ઓફ ઓરલ, બરાબર, કે ઓરલ આપણે કોમ્યુનિકેશન કરતા હોય તો કઈ બાબતોની ધ્યાન રાખવું, બરાબર, એ અહીંયા થોડાક પોઈન્ટ આપ્યા છે, બરાબર છે. એમ આડેધડ આપણે જેમ આવે, અમુક સ્પીડ વધારે હોય, અમુક એકદમ સ્લો બોલતા હોય, બરાબર છે, અમુકને વર્ડ ઉચ્ચારણ વ્યવસ્થિત કરતા ન આવડતું હોય, તો આ બધું છે એ પ્રી રિક્વિઝાઇઝ ઓફ ઓરલ કોમ્યુનિકેશનની અંદર આવે. તો આપણે જોઈએ કે આપણે ઓરલ કોમ્યુનિકેશન કરીએ એટલે કે વર્બલમાં આ જે ઓરલ કોમ્યુનિકેશન આવી તો એની અંદર કઈ બાબતો આવે છે. તો પેલું છે ક્લિયર એન્ડ પ્રોપર પ્રોનાઉન્સિએશન. પ્રોનાઉન્સિએશન એટલે થાય ઉચ્ચાર. તમે કોઈ સ્પેલિંગનો કે કોઈ શબ્દનો ઉચ્ચાર કરો છો એ ક્લિયર હોવો જોઈએ અને પ્રોપર હોવો જોઈએ. અમુકના ઉચ્ચારણો જ એવા હોય કે સામેવાળો વ્યક્તિ સમજી શકે નહીં, બરાબર છે, એ શું બોલે એ આપણે ખબર પડતી નથી. એટલે ઉચ્ચારણ છે એ ચોખ્ખા, ક્લિયર અને પ્રોપર હોવા જોઈએ. સામેવાળા વ્યક્તિને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવી ન જોઈએ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું છે ક્લેરિટી અને એક્ઝેક્ટિટ્યુડ. એક્ઝેક્ટિટ્યુડ એટલે એક્યુરેટ, એક્યુરેટ એટલે ચોક્કસ, બરાબર છે. ચોક્કસ હોવું જોઈએ અને ક્લેરિટી હોવી જોઈએ, ક્લિયર હોવું જોઈએ એકદમ, બરાબર છે, ઉપર જવું થયું. કોન્સાઇસનેસ એટલે કે એકદમ શોર્ટ, તમે જે મેસેજ આપવા માંગો છો એટલો લાંબો ન હોવો જોઈએ, નકર તો સામેવાળો વ્યક્તિ સમજવાનો પ્રયત્ન નહીં કરે, વચમાં કંઈક પાણી પી આવશે, ચા પી આવશે, કારણ કે મેસેજ ચાલુ જ રહીએ. તો તમે શોર્ટ એન્ડ સ્વીટ મેસેજ આપો. વોટ્સઅપની અંદર પણ આપણે ઘણી વખત લાંબા લાંબા મેસેજો આવતા હોય, લાંબુ કોઈની સ્પીચ આવતી લાંબુ આપણે કટિંગ કરી કરીને જોતા હોય. અમુક વિદ્યાર્થી તો લેક્ચરને પણ કટિંગ કટિંગ કરીને જોતા હશે, બરાબર છે. તો લેક્ચર ટૂંકમાં એને ટૂંકમાં એકદમ શોર્ટ હોવો જોઈએ. રાઇટ ટોન, તો બોલવાનો જે ટોન છે એ રાઇટ હોવો જોઈએ. દાખલા કે ગુસ્સામાં છે તો ઊંચો અવાજ હોય, લાગણીશીલ થઈ ગયો હોય તો એ પ્રકારનો ટોન હોય, ક્વેશ્ચન માર્ક આવતો હોય તો એ પ્રકારનો, આશ્ચર્ય ચિહ્ન આવતું હોય તો એ પ્રકારનો. રાઇટ પીચ, અમુક જગ્યાએ વિરામ લેવાનો હોય, બરાબર છે, ફૂલ સ્ટોપ આવતો હોય તો ત્યાં ભલે અડધી સેકન્ડ જેટલો જે વિરામ આવતો હોય એ વિરામ ને એવું બધું જ આની અંદર જોવામાં આવે. સ્ટાઇલ એન્ડ વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ અને સ્ટાઇલ. તો સ્ટાઇલ એટલે એની બોલવાની જે રીત છે, એની અંદર હાવભાવ થતા હોય છે, ઊંચો હાથ થતો હોય, બરાબર છે, માઇક કેવી રીતે પકડ્યું છે, કેવી રીતે એક્શનો કરે છે, એ બધું આની અંદર આવે છે. એટલે ઓરલ કોમ્યુનિકેશનના પાસા જોયા અને એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ આપણે જોયું.
અને હવે આપણે પીડીએફ ની અંદર રિટન કોમ્યુનિકેશન પણ આની અંદર વર્બલ માં આવે છે તો એના વિશે પણ આપણે અભ્યાસ કરીએ। તો વર્બલ કોમ્યુનિકેશન જ હજી ચાલુ થઈ છે, નોન વર્બલ તો હજી સ્ટાર્ટ થઈ જ નથી। તો એકદમ શોર્ટ છે, પેલા વર્બલ ની અંદર બે વસ્તુ આવે, ઓરલ અને રિટન। તો આપણે જે ચોપડીઓ વાંચી છે એ પણ વર્બલ કોમ્યુનિકેશન ની અંદર આવે। બ્લેક એન્ડ વ્હાઈટ બરાબર છે, આપણે ખબર અક્ષર મોસ્ટ ઓફ કાળા જ હોય છે બરાબર છે, આ તો બાળકોની પુસ્તકો ને મેગેઝીનો ની બધું આવી ગયું છે જેથી કલર કલર થાય, પણ મોસ્ટ ઓફ તો આપણને કલરો બ્લેક સ્વરૂપોમાં જ આપણને જોવા મળે છે બરાબર છે। એકદમ ફોર્મલ રાઇટિંગ હોય છે, એમાં સેન્ડર કોને કહેવાય, રાઇટર, એટલે રાઇટર છે એ લખે ચોપડી, તો એ આપણને મેસેજ આપે છે, એટલે મેસેજ આપનાર એટલે બોલનાર કોણ કહેવાય, રાઇટર, અને સાંભળનાર કોણ કહેવાય બરાબર, તો એ રીડર છે, વાંચવા વાળો છે એને આપણે રિસીવર કહેવાય। તો અહીંયા પણ સેન્ડર અને રિસીવર, જે લખનાર છે એ સેન્ડરમાં આવશે અને રિસીવર છે બરાબર છે એ વાંચવા વાળા છે અને રિસીવર કહેવાય બરાબર છે। આની અંદર છે ને ઇવિડન્સ એટલે કે સજેશન કરવામાં આવ્યું હોય બરાબર છે, ફ્યુચર રેફરન્સ, એમાં ખાસ કરીને ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થાઓ છે આવા મેસેજો પાસ કરતા હોય છે, એક એક પોસ્ટ ઉપરથી બીજી પોસ્ટ ઉપર, બીજી પોસ્ટ ઉપરથી એ ઈમેલ દ્વારા ને એવી રીતે બધા મોકલતા હોય, અને ફ્યુચરનું રેફરન્સ એટલે ભવિષ્યમાં શું પ્લાન કરવાનો છે એની ચર્ચા પણ આની અંદર થતી હોય। તો અત્યારે મોડર્ન ટેકનોલોજીનો જમાનો આવી ગયો હોય તો લોકો છે ઈમેલ દ્વારા અને વોટ્સઅપ દ્વારા વધારે આનો ઉપયોગ કરે છે બરાબર છે। આપણે વધારે લખીએ છીએ શું કરીએ છીએ તો કે ચેટ કરતા હોય મોસ્ટ ઓફ બરાબર છે, અથવા તો કોઈને કંઈ મેસેજ મોકલવાનો હોય તો ઈમેલ દ્વારા મોકલી દઈએ કે વોટ્સઅપ દ્વારા આપણે મોકલી દઈએ છીએ બરાબર છે। હવે ખાલી પેજની વચ્ચે જ આ સીમિત રાખવ લખવાનું રહ્યું નથી। હવે આમાં આની અંદર પણ પાછા પરિબળો આવ્યા, જેમ ઓરલ કોમ્યુનિકેશનમાં પરિબળો આવ્યો તો એમ રિટન કોમ્યુનિકેશનમાં પણ પરિબળો છે બરાબર છે। એમાં પેલું છે તો રાઇટર, તો પેલા તો રાઇટર હોવો જોઈએ, લખવાવાળો માણસ તો જોઈએ ને આની અંદર, તો જ આ કોમ્યુનિકેશન થાય। કન્ટેન્ટ, કન્ટેન્ટ હોવું જોઈએ, વિષય વસ્તુ હોવું જોઈએ, વિષય વગર તમે શું લખવાના, તમને એમ ક્યાં લખો નિબંધ લખો, પણ શું નિબંધ લખે, કેના વિશે લખે, કંઈક ટોપિક આપે તો એટલે ટોપિક હોવો જોઈએ બરાબર છે। લેંગ્વેજ યુઝ, કંઈ પણ ભાષાનો ઉપયોગ થવો જોઈએ, આપણે યાદ રાખવાનો સામેવાળા વ્યક્તિ આ ભાષા સમજે છે કે નહીં, તો એ પ્રકારની ભાષાનો ઉપયોગ આપણે કરવો જોઈએ। પર્પઝ ઓફ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશનનો હેતુ હોવો જોઈએ બરાબર છે, પર્પઝ એટલે શું થાય હેતુ। સ્ટાઇલ, લખવાની સ્ટાઇલ ફ્રેન્ડલી અથવા ફોર્મલ, ફોર્મલ લખતા હોય તો ફોર્મલ પ્રમાણે અને ફ્રેન્ડલી હોય તો ફ્રેન્ડલી એ રીતે નક્કી કરીને રાખવી, અને આની અંદર રીડર હોવો જોઈએ, નકર તમે મેસેજ મોકલા જ રાખો, તમારા મેસેજ કોઈ વાંચે નહીં તો આ કોમ્યુનિકેશનનો કંઈ અર્થ હોતો નથી, એટલે આમાં વાંચવાવાળા પણ હોવા જોઈએ બરાબર। પ્રી રિક્વેસ્ટિસ એની અંદર આપણે જોઈ લઈએ બરાબર છે કે એની અંદર શું આવે, તો અહીંયા પ્રી રિક્વેસ્ટિસ ઓફ રિટન કોમ્યુનિકેશન, રિટન કોમ્યુનિકેશનની અંદર આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની એની અહીંયા ચર્ચા કરી છે। એમાં પેલું છે હાઉ મચ એટલે કેટલું બરાબર છે, તો કેટલું આપણે આ લોકોને આપવું જોઈએ, આની કેપેસિટી કેટલી છે, કેટલું આપણે લખીને આપી દઈએ વાંચી શકશે। એના પછીનું બીજો પોઈન્ટ છે લીવ બરાબર છે, વોટ ટુ લીવ આઉટ, આપણે એને શું લખવું, શું છોડી દેવું બરાબર છે, લીવ આઉટ એટલે શું છોડી દેશું, વેન ટુ સ્ટોપ, ક્યારે લખવાનું બંધ કરી દેવું, ક્યારે આને મેસેજ મોકલવાના બંધ કરી દેવા, ક્યારે અટકવું, વેન ટુ કન્વે, મેસેજ ક્યારે લઈ આવવું, કન્વે એટલે શું થાય લઈ આવવું બરાબર છે। પછી લખ્યું હોય ટુ વૂમ ટુ કન્વે, કોની પાસેથી મેસેજ લઈ આવવો બરાબર છે, વોટ મીન્સ ટુ કન્વે બરાબર છે, મેસેજ લઈ આવ્યા તો એનો અર્થ શું થાય છે બરાબર છે, એવી રીતે અહીંયા આ બધી વસ્તુ આપી છે। તો હવે આ અહીંયા આપણે વર્બલ કોમ્યુનિકેશન પૂરું થઈએ, અને હવે આપણે નોન વર્બલ વિશે જોઈએ, નોન વર્બલ બહુ વધારે નથી, માત્ર થોડું કહેવું છે તો એ થોડીક જ વારની અંદર આપણી અંદર પૂરું થઈ જશે અને આપણે ક્વેશ્ચન પર તૈયાર થઈ જશે બરાબર છે। તો હવે આપણે શીખીએ નોન વર્બલ કોમ્યુનિકેશન, હવે અહીંયા આપ્યું છે નોન વર્બલ કોમ્યુનિકેશન, હવે નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે શું, યુઝિંગ વર્ડ, તો આની અંદર આપણે શબ્દોનો ઉપયોગ કરતા નથી બરાબર છે, આગળ આપણે નોટ લખી નાખીએ નોટ યુઝિંગ વર્ડ બરાબર છે, આની અંદર શબ્દોનો ઉપયોગ થતો નથી બરાબર છે। તો હવે આની અંદર આપણે ડિટેલની અંદર જઈએ તો
હ્યુમન બિઈંગ કોમ્યુનિકેટ ઇન મેની વે અધર દેન યુઝિંગ વર્ડ. બીજા કરતા વધારે વધારે શબ્દોનો કોઈ ઉપયોગ કરતો હોય તો એ માણસો હોય, પણ ઘણી વખત યોગ્ય મિનિંગ ન ગયો હોય તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ શકે. તો નોન વર્બલની અંદર જો આપણે શબ્દોની જગ્યાએ જો ચિત્રનો ઉપયોગ કરી શકીએ, કોઈ ડ્રોઈંગ બતાવી શકીએ, કોઈ પ્રકારનો અવાજ કાઢી શકીએ, બરાબર છે, આના દ્વારા આપણે ઘણા બધા મેસેજો મોકલી શકીએ છીએ, બરાબર છે. તો આખા આખા નોન વર્બલ કોમ્યુનિકેશનમાં આમાં તો ઘણું બધું આપ્યું છે, પણ તમે તમારી રીતે લખી શકો. આની અંદર બોલતા નથી, કોઈ પણ પ્રકારના ઇશારાથી બોડી લેંગ્વેજથી તો ઉપયોગ કરી શકાય. તો નોન વર્બલ કોમ્યુનિકેશન કેન બી બ્રોડલી ક્લાસિફાઈડ એઝ ફોલોઅર્સ. તો નીચે મુજબના સૂચનો થોડાક આપ્યા કે ભાઈ આની અંદર નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર આ બધી વસ્તુનો વધારે ઉપયોગ થતો હોય. એમાં પહેલું છે સાઇન લેંગ્વેજ. લેંગ્વેજની સાઇન હોય છે વિઝ્યુઅલ સાઇન, કલર, ઓથોરિટી સિગ્નલ્સ. દાખલા કે કાઉન્સમાં આપ્યું હોય બેલ, હોર્ન, એટસેટ્રા. આપણે ઘણી વખત રોડ ઉપર જતા હોય તો ત્યાં હોર્ન ઉપર લીટો મારેલો હોય, છોકરાઓ ચાલીને જતા એવો સિમ્બોલ હોય, રાઇટ સાઈડનો એરો હોય, લેફ્ટ સાઈડનો એરો હોય, આવું બધું આપ્યું હોય. પછી બોડી લેંગ્વેજ છે. બોડી લેંગ્વેજ આપણે એક આખા ટોપિકની અંદર ભણશું, એટલે નોન વર્બલ એક આપણો આખો ટોપિક જ છે. એની અંદર પણ આપણે ડિટેલમાં એના વિશે અભ્યાસ કરશું, એ ટૂંકમાં છે, બરાબર છે. એમાં બોડી લેંગ્વેજ એટલે હાથ ઊંચો કરવો, નીચો કરવો, બરાબર, એ બધું એની અંદર આવશે. વોકલ, વોકલ એટલે શું થાય, બોલવું, બરાબર, પેરા લેંગ્વેજ લખ્યું છે. તો એટલે ટોન કેવો રાખવો, ક્યારેક સાયલેન્ટ થઈ જવું, કંઈ બોલવું નહીં, કંઈક ઊંચા અવાજે બોલવું, નીચે અવાજે બોલવું, એ બધું એની અંદર આવે છે. સ્પેસ પ્રોક્સિમાઇઝ. સ્પેસ એટલે શું, તો કે હું અહીંયા બોલું છું, એક વ્યક્તિ અહીંથી મારી બાજુમાં જ ઊભો છે તો એને સંભળાશે, થોડુંક દૂર હશે તો થોડુંક ઓછું સંભળાશે, એથી વધારે દૂર જશે તો ઓછું, એથી વધારે થશે. સાયલેન્સ અને ટાઈમ એ પણ નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર સારો એવો ભાગ ભજવે છે. તો જો વર્બલ નોન વર્બલ કોમ્યુનિકેશનનો પાર્ટ જો આપણે ટોપિકનો પ્રશ્ન પૂછાય તો પહેલાં તો તમારે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન લખવાનું, જે આપણે શરૂઆતમાં આવ્યું હતું કોમ્યુનિકેશન લેટિન ભાષામાંથી એમાં લેવામાં આવ્યો છે એ બધું. પછી તમારે લખવાનું વર્બલની વ્યાખ્યા આપવાની, નોન વર્બલની પહેલાં વર્બલ કોમ્યુનિકેશનની વ્યાખ્યા આપીને એના પોઈન્ટ લખવાના, પછી નોન વર્બલની વ્યાખ્યા આપીને આજે આનો જે આ પોઈન્ટ છે એ પોઈન્ટ લખી નાખવાના. આવો આખો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે. તો હવે પછીના ટોપિકની અંદર, લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.